હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે કલોલમાં મળનારી યુવા બૃહદ સભામાં બંને સદસ્યો સાથે એમના સમર્થકો પણ બીજેપીમાં કેસરિયો કરશે. સમગ્ર દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના દેશહિતના નિર્ણયોથી પ્રભાવિત થઈ કોંગ્રેસમાં મોટા પાયે ભંગાણ થઈને બીજેપીમાં તેઓ જોડાઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના જિલ્લા પંચાયતના બે સદસ્યો, રામ મંદિર નિર્માણ અને કેન્દ્રીય મંત્રી, ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહની ઐતિહાસિક જીત માટે રાજીનામા ધરી ઘર વાપસી કરશે. ત્યારે આજે કલોલમાં મળનારી યુવા બૃહદ સભામાં બંને સદસ્યો સાથે એમના સમર્થકો પણ બીજેપીમાં કેસરિયો કરશે. ત્યારે કલોલ શહેર અને તાલુકામાંથી કોંગ્રેસના મોટા પાયે સફાયો થયો છે. આ સમગ્ર બાબતે મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના પૂર્વ નેતા રશ્મિ ઠાકોરે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતમાં ચૂંટાયા બાદ હજુ પણ લોકોના વિકાસ કામોની અપેક્ષા વધી રહી છે. દેશમાં રામ મંદિર નિર્માણ બાદ એક અનોખો જ માહોલ જામ્યો છે. લોકો બીજેપીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના મોટા નેતાઓ પણ બીજેપી જોઈન્ટ કરી રહ્યા છે. લોકોની અપેક્ષા બાદ આજે એમના માટે રાજીનામું આપ્યું છે. આજે મેં જે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે એમાં એવું છે કે જ્યારથી અમે જિલ્લા પંચાયતમાં ચૂંટાયા છીએ ત્યારથી લોકોની અપેક્ષાઓ પ્રમાણે અમે જે કામ કરવા જોઈએ થઈ શકતા નથી. સાથે સાથે આજે સમગ્ર દેશમાં તમે જુઓ કે જે પ્રમાણે રામ મંદિરનું નિર્માણ થયું ત્યારથી લોકો ભારતીય જનતા પાર્ટી તરફ રોજે રોજ તમે જુઓ કે એમાં પ્રેરણાથી ભાજપની જે રામ મંદિર બન્યું એમાં લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના મોટા આગેવાનો હોય કે નાનામાં નાના કાર્યકરો હોય, આજે તમે જુઓ કે રોજે રોજ કોંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. અમે જ્યારે જિલ્લા પંચાયતમાં છીએ વર્ષોથી કોંગ્રેસનું કામ કર્યું છે, છતાં આજે લોકોની અપેક્ષાઓ હજુ અમે જે પ્રમાણે પૂરી કરવી જોઈએ થઈ ના શકતી હોવાથી આજે લોકોના વિકાસના કામ માટે અમે આજે રાજીનામું આપ્યું છે. ના, કોંગ્રેસથી કોઈ નારાજગી નથી, પણ લોકોની અપેક્ષાઓ અત્યારે તમે જુઓ કે કોંગ્રેસ તૂટી રહી છે અને લોકોને એવું છે કે ભાઈ તમે કોંગ્રેસમાં રહી અને અમારા કામો હાલ નહીં થઈ શકે, એટલે લોકોની માગણી હતી કે ભાઈ તમે આમાંથી રાજીનામું આપી અને કોઈ પણ સારો નિર્ણય લો એમ. તો અન્ય એક કોંગ્રેસના સદસ્ય કાંતિજી ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે. વિસ્તારના લોકો પણ મને રાજીનામા અંગે જણાવતા, નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ દેશનો વિકાસ કર્યો છે, વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. ત્યારે મતદારોએ પણ મને જણાવ્યું કે તમે બીજેપીમાં જોડાઓ અને જે બાદ મેં રાજીનામું આપ્યું છે. અમે કોંગ્રેસમાંથી કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ તથા કોંગ્રેસના સંગઠનના તમામ હોદ્દા પરથી મેં રાજીનામું આપ્યું છે. અને રાજીનામું આપવાનું કારણ માટે એટલું જ હતું કે મારા વિસ્તારના મતદારો, લોકોને એવી લાગણી હતી, વારંવાર બધા મને કહેતા કે તમે કોંગ્રેસમાં રાજીનામું આપો. જે રીતે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે વિકાસની ગતિ આગળ વધારે છે, સમગ્ર દેશમાં સમગ્ર વિશ્વમાં જે એમની ભારત દેશની જે બોલબાલા થઈ, જે વિકાસની વાતોની બોલબાલા થઈ, તો મતદારોને બધાનું કહ્યું કે તમે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઓ તો આપણા વિકાસના જે કામો છે એ ડબલ ગતિથી વિકાસ થાય. એટલે બસ મતદારોનું આમાં સાંભળી અને મેં એવું નક્કી કર્યું કે ચલો અમે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈએ અને લોકોના શિવડાના માનવીના વિકાસના કામો ખૂબ ઝડપથી થાય એના માટે મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.